દશાંશ સંખ્યાના આજે છેલ્લા ભાગની અંદર આપણે મળીશું 27.074 0.55 0.004 આનો સરવાળો કરવાનો છે હવે ધ્યાનથી એ જોવાનું છે કે દશાંશ જો અહીંયા સહસ્ત્રાંશ છે અહીંયા શતાંશ છે અહીંયા પાછું સહસ્ત્રાંશ છે એટલે વિદ્યાર્થી શું કરે છે પોઈન્ટની નીચે જે પોઈન્ટ અને દશાંશ દશાંશ શતાંશ સહસ્ત્રાંશ મૂકવામાં ભૂલ કરે એટલે આમાં ઘણી બધી ભૂલો થતી હોય છે જેમ કે લખાય કઈ રીતે તો પોઈન્ટ પહેલા પૂર્ણાંક સંખ્યા 076 પ્લસ ના પ્લસ પોઈન્ટ છે આ પોઈન્ટ એની આગળ કોઈ પૂર્ણાંક છે નહીં એટલે 0 55 અને પાછળ 0 લખવાનું છે વિદ્યાર્થી શું કરે છે 3 અંક બનાવવા માટે એ આગળ 0 મૂકી દે છે હવે આ છે દશાંશ અને આ શતાંશ છે તો હવે લખીએ ત્યારે શું થઈ જાય સહસ્ત્રાંશ થઈ જાય આ ભૂલ ખોટું ગણાશે એટલે યાદ રાખવાનું છે મિત્રો તમારે શું કરવાનું છે 55 જે છે એવું જ એમનું લખવાનું છે કોઈ ફેરફાર નથી કરવાનો પછી અહીંયા વધારાનું 0 મૂકવા 0.004 આવ્યા છે 0.004 હવે આનો સરવાળો કરી લેવાનો છે તો મહત્વની વાત શું થઈ કે આ જે પોઈન્ટ પછી ડિજિટ જેટલા હોય એટલા મૂકી દેવાના પછી જમણી બાજુ 0 મૂકવાનો અને જ્યારે પૂર્ણાંક હોય ત્યારે આગળ 0 મૂકવાનો ન મૂકો તો પણ ચાલે દશાંશમાં પાછળ પૂર્ણાંકમાં આગળ 0 મૂકવાનું છે એટલે વેલ્યુ બદલાશે નહીં સરવાળો તો આસાનીથી કરી શકો તમે 6 ને 4 10 ની 0 વધી લીધા 7 ને 1 8 8 ને 5 13 નો તગડો વધી 1 આવે 5 ને 1 6 પોઈન્ટ નો પોઈન્ટ એમ નો રહેશે 7 ના 7 અને 2 ના 2 તો મિત્રો અહીંયા 27.63 બરાબર હવે તમે 27.63 લખો કે 27.630 લખો બંને સરખું જ કહેવાશે 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે આપ સમજી શકો હું શું કરીશ પહેલા 250 મીટર લખીશ હવે એમાંથી મારે 202.54 એટલે તમને ખબર પડી જાય ભાઈ પોઈન્ટ છે એની પહેલાની પૂર્ણાંક સંખ્યા કહેવાશે પૂર્ણાંકની નીચે પૂર્ણાંક આવે તો પૂર્ણાંક સંખ્યા હું લખી દઉં 202 વધારાના પોઈન્ટ 54 છે આ રીતે 54 હવે તમે પર ઉપરથી બાદબાકી કરવા જાવ ઉપર તો કોઈ સંખ્યા છે નહીં એટલે આપણે શું કરવાનું દશાંશ છે નહીં શતાંશ નથી તો 00 લખી દેવાનું આ ભૂલ ન થવી જોઈએ મેઇન વસ્તુ આ છે કે અમને દશાંશ અને શતાંશ છે તો વધારાના પાછળ જેટલા અહીંયા ડિજિટ છે એટલા 0 મૂકી દેવાના હવે સરળતાથી તમે એની બાદબાકી કરી શકો છો 0 માંથી 4 ના જાય 10 કો લેવો પડે અહીંયા 10 મુકાય તો 1 ઘટી જાય અહીંયા 9 થાય જ્યાં સુધી એક અંક ન ઘટે ત્યાં સુધી તમે 9 જ મૂકશો કારણ કે પાછો 0 આવે આની પાસે કઈ છે નહીં એટલે અહીંયા પણ 9 હવે 1 ઘટશે એટલે અટકે ગાડી આ રીતે આગળ વધે 10 માંથી 4 જાય 6 9 માંથી 5 કાઢવાના છે 4 દશાંશ નો દશાંશ આવશે 9 માંથી 2 કાઢવાના એટલે 7 વધે 4 માંથી 0 જાય 4 માં 4 2 માંથી 2 જાય તો 0 તમારો જવાબ આવો 47.46 મીટર આ લેતો છેલે મસ્ત મજાનું બોક્સ પણ પાડી શકાય છે તો ધ્યાન રાખો મિત્રો કે જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યામાંથી દશાંશ સંખ્યા બાદ કરવાની છે ત્યારે અહીંયા વધારાના કેટલા 0 મૂકવાના એ તો અહીંયાથી જ નક્કી કરવામાં આવે છે વ્યવહારિક દાખલો છે જે દાખલાઓ તમે અહીંયા દશાંશ સંખ્યાની બાદબાકી સરવાળા ભણ એના જ આપણે વ્યવહારિક દાખલો શીખવાના છીએ રાની પાસે 50 રૂપિયા હતા આપણે પણ ઘણી વખત દુકાને ખરીદી કરવા જઈએ એટલે ઘણી વખત દશાંશમાં વસ્તુ હોય છે તમે કોઈ પણ વસ્તુ જોજો એની પાછળ જે પ્રાઇસ લખેલી હોય એની આવી પણ ક્યાંક પ્રાઇસ તમને જોવા મળતી હોય છે તો 50 રૂપિયા છે રાની પાસે એટલે પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ હવે એમાંથી એ શું કરે છે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદે છે તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા હવે બાકી રહેવાની વાત આવે એટલે બાદ બાકી આવે તો સરળતાથી સમજી શકે વાત પૂર્ણાંકમાંથી દશાંશ સંખ્યા બાદ કરવાની છે તો શુભ શરૂઆત કેવી રીતે કરે તો અહીંયા લખે 50 રૂપિયા રાની પાસે હતા એમાંથી 11.75 રૂપિયા માં આઈસ્ક્રીમ મેં તમને હમણાં જ કીધું પૂર્ણાંક ની નીચે પૂર્ણાંક આવે 0.75 હવે ઉપર કઈ નથી દશાંશ નથી શતાંશ નથી એટલે આપણે દશાંશ સંખ્યાઓ ત્યાં મૂકવા જવાની 00 આટલા રૂપિયા આઈસ્ક્રીમ ખરીદી કેટલા રૂપિયા બાકી રહે તો આટલા રૂપિયા બાકી એટલા એટલે કેટલા ગણતરી કરવી પડશે ને બાદ બાકી કરવા માટે ચાલો અહીંયા આપણે 10 કો લેશું કારણ કે 0 માંથી 5 ને અગાઉ જે કરી રહી છે 10 કો બાજુવાળા પાસે કાઈ છે નથી ઘટાડો બાજુવાળા પાસે કાઈ નથી ઘટાડો આની માં છે આ
10 માંથી 5 જાય તો 5 9 માંથી 7 જાય તો 2 દશાંશનો દશાંશ 9 માંથી 1 જાય 8 4 માંથી 1 જાય 3 તો રાની પાસે 38 રૂપિયા અને 25 પૈસા બાકી રહેશે નીચે જવાબની લીટી લખવાની ભૂલવાની નહીં બાદબાકી જોઈએ છે થોડી વધારે પ્રતિમોટી છે સહસ્ત્રાંશ છે દશાંશ છે 11 પૂર્ણાંક 6 દશાંશ શબ્દોમાં તમને આવડો તો મિત્રો 11 પૂર્ણાંક ગુણ્યા અને 6 દશાંશ ગુણ્યા 9 પૂર્ણાંક 847 સહસ્ત્રાંશ આવો પણ ક્યારે પરીક્ષામાં પૂછવામાં આવે છે હું 11.6 લખું છું ઉપર એમાંથી મેં કીધું એમ જો પોઈન્ટ હવે જો વિદ્યાર્થી અહીંયા લખે 9 તો ખોટું ગણાશે કારણ કે આ એકમ છે તો એકમની નીચે એકમ આવવો જોઈએ એટલે 9 ની અંદર પોઈન્ટ ના પોઈન્ટ 847 8 4 7 ઉપર સીધી સારી વાત છે કે ભાઈ પોઈન્ટ પછી અહીંયા દશાંશ છે અહીંયા શતાંશ છે શતાંશ નથી 0 મૂકો સહસ્ત્રાંશ નથી 0 મૂકો અગાઉ શીખી ગયા છે બસ આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે તમે જો ભૂલથી 6 આગળ મૂકો 0 0 વચ્ચે મૂકો એટલે ખોટું કારણ કે અહીંયા 6 દશાંશ છે હવે તો તમે જો અહીંયા 6 છેલ્લે લખો તો એ સહસ્ત્રાંશ ગણાય એટલે ખોટું પડી જાય બાદબાકી કરવાની છે 0 0 આવું હવે તો આવડવા પડશે તમને 10 કો લેવાનો એ ઘટાડીશું એટલે 9 કારણ કે એમાં છે ને આની પાસે છે આ છે તો એ ઘટશે ઘટે એટલે 6 ના કેટલા થઈ ગયા 5 થઈ ગયા 10 માંથી 7 જાય તો 3 9 માંથી 4 જાય તો 5 5 માંથી 8 જાય ની ફરી વખત 10 કો લઈશું 5 ના 10 15 અહીંયા એક ઘટાડવા દેશું 0 થઈ જશે 15 માંથી 8 જશે એટલે 7.9 પોઈન્ટ 0 માંથી 9 ન જાય ફરી પાછો 10 કો લઈને એક ઘટાડવામાં આવશે તો કે 0 10 માંથી 9 આ દાખલાનો જવાબ આવશે 1.753 જેન શબ્દમાં બોલાશે 1.753 સહસ્ત્રાંશ કેમ કે 3 અંક છે એક હોય તો દશાંશ બોલાય બે હોય તો શતાંશ બોલાય 3 અંક હોય તો સાથે લઈ લેવાનું 753 સહસ્ત્રાંશ થોડો વધારે પડતો મોટો હોય એવો દાખલો લઈ ગઈ છે વ્યવહારિક દાખલો છે એટલે રકમ સમજી રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો આ દાખલો તમે અગાઉ જ્યારે ચોથા પાંચમાની અંદર ખાસ તો ચોથામાં દાખલો શીખી ગયા હોય તો તમે શું કરતા હતા આવો ભાગ પાડતા કિલોગ્રામ ને ગ્રામ કિલોગ્રામ ના ખાના કિલોગ્રામ માં ગ્રામ ના ખાના માં ગ્રામ લખી દેતા પણ મિત્રો આપણે છઠ્ઠા ધોરણની અંદર છીએ અને ખાસ તો દશાંશનો ઉપયોગ કરવાનો છે એટલે આ રીત ખોટી તો ન જ પડે પણ હવે છઠ્ઠા ધોરણની અંદર હોય અને આવી રીતે આપણે દાખલો ગણી તો એના કે સારું ના દેખાય તો શું કરાય પહેલા બધાને ફેરવી નાખવાના એટલે કે દશાંશમાં ફેરવો પડે અને એનું મેં અગાઉના ભાગની અંદર તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ સંખ્યાને દશાંશમાં કઈ રીતે ફેરવે શુભ શરૂઆત આના માટે કરીશું કે 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા છે આને કઈ રીતે ફેરવાશે સાંભળજો બરાબર 5 કિલોગ્રામ 400 ગ્રામ ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવાશે કારણ કે આપણે બધો જવાબ કિલોગ્રામમાં લેવાનો તો મેં તમને જે શીખવાડ્યું એમાં જો 5 કિલોગ્રામ વત્તા 400 છેદમાં 1000 લખવાનું છે કારણ કે ગ્રામ કિલોગ્રામમાં તો જ ભાઈ એવું પણ આપણે અગાઉના ભાગમાં શીખી લીધું છે એટલે આ કિલોગ્રામમાં ફરી કારણ કે ગ્રામ અને કિલોગ્રામનો 1000 નો સંબંધ છે શું લખાશે ખબર છે 5.0 ઉડાડો તો ચાલશે મિત્રો અને 0 ના ઉડાડો તો પોઈન્ટ પછી 3 1 2 3 5.4 કિલોગ્રામ શું તો કે ચોખા આજ રીતે ખાંડ પણ છે તો ડાયરેક્ટ લખીશું મિત્રો આ તો સમજ પડી ગઈ છે આપણને કે રીતે ફેરવાશે ખાંડ ને તમે કેટલા વડે કરશો તો 1000 લોટ છે એને પણ કેટલા વડે 500 તો 1000 સીધું લખીશ આ તો ચોખા છે ત્યારબાદ 2 પોઈન્ટ સાંભળજો 2 પોઈન્ટ 20 ના છેદમાં 1000 અહીંયા 0 શા માટે મૂક્યું તો કે સાહેબ અહીંયા બે જ અંક હતા હવે તમે 1000 વડે ભાગો એટલે 3 અંક હોવા જોઈએ એ પણ આપણે અગાઉના ભાગની અંદર શીખી ગયા છે કઈ રીતે દશાંશમાં ફેરવો એટલે અહીંયા 0 20 આવે આમને 3 ડિજિટ હતા આમને 3 ડિજિટ હતા આમને 2 ડિજિટ હતા એટલે આગળ 0 મૂકવો પડે જ્યારે તમે સહસ્ત્રાંશ લખવા હોય મીન્સ કે દશાંશમાં ફેરવવાની હોય તો ની વાત છે આટલા કિલોગ્રામ લોટ
બધાનો સરવાળો કરી દેવાનો કેટલા કિલોગ્રામ કુલ એની ખરીદી થશે કિલોગ્રામ કુલ ખરીદી સરવાળો તમને આવડી જાય 0 5 ને 2 7 8 ને 4 12 નો બગડો વધી 1 પોઈન્ટ નો પોઈન્ટ 5 ને 2 7 ને 8 1 નો 1 અને 0 લખો ના લખો કોઈ ફેર ના પડે 18.270 તો જે રવિભાઈ છે એમણે દુકાને જઈને જે કે વસ્તુ ખરીદી આપણને ખબર પડી જાય કે 18 કિલો 270 ગ્રામ અને એમ ના બોલો તો 18.270 કિલોગ્રામ એમણે કુલ ખરીદી કરી તો મારું જે મેઈન વસ્તુ હતી આ સમજાવવાનું જે વચ્ચેનું હતું 2 કિલોગ્રામ અને 20 ગ્રામ એટલે મેં તમને કીધું કે ભાઈ ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો 1000 વડે ભાગાકાર થાય 2 એનું રહેશે પોઈન્ટમાં ફરી જાય કારણ કે 20 ભાગ્યા 1000 કરો તમે એટલે મેં તમને કીધું એમ 0 આગળ મૂકવો પડે તો જ તમે 0 20 લખી શકો તો આશા રાખું છું આ ચેપ્ટર ની અંદર તમને પૂરેપૂરી સમજ પડી ગઈ છે ના ખ્યાલ આવે તો આગળના ભાગ પર જોશો અને તમામ બેઝિક વસ્તુ આપણે અગાઉ શીખવાડેલી છે